नमस्कार मित्रों, एजयू मुसाफिर चैनल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत से। विद्यार्थी मित्रों, आज अपने धोरण 10 नी अंदर जो प्रथम काव्य से वर्षण वजन तेनो परिचय मेळवाना छीए। सौ प्रथम अपने कवि परिचय जोईशुं, जेनी अंदर थी केवा केवा महत्वना सवालों बोर्ड नी एक्जाम नी अंदर पूछाई शके, अने एना पछी अपने काव्य नी विगते समझूती मेळवीशुं। तो चालो वधारे समय न बगाड़ता अपने शुरुआत करिए। कवि परिचयनी अंदर थी प्रथम प्रश्न तो तमने एवो पूछाई शके के वर्षण वजन काव्यना रचयितानुं नाम जणावो, अथवा तो वर्षण वजन काव्यना कविनुं नाम जणावो। तो एनो जवाब शुं आवशे? नरसिंह मेहता। आगळनो सवाल जोईए तो एवो पूछाई शके के नरसिंह मेहतानी जन्मभूमि कई छे, एटले के तेमनो जन्म क्यां थयो छे? तो क्यां आवशे? तळाजा। तळाजा क्यां आवशे? भावनगर जिल्लानी अंदर जे तळाजा आवेलुं छे त्यां नरसिंह मेहतानो जन्म थयो हतो। परंतु એમની કર્મભૂમિ એવું પૂછવામાં આવે તો એ ક્યાં આવશે? જૂનાગઢ। ક્યાં આવશે એમની કર્મભૂમિ? જૂનાગઢ। આગળનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વર્ષણ વજન કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર જણાવો, તો વર્ષણ વજન કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? પદ। આગળનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે વર્ષણ વજન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે, એટલે કે એનો સંદર્ભ જણાવો, તો એ આવશે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી। આગળનો પ્રશ્ન આઈએમપી છે જે બોર્ડની અંદર ઘણી વખત પૂછાઈ શક્યો છે, એ કયો છે? તો કે આદ્ય કવિ તરીકે કોણ જાણીતું છે? તો એનો જવાબ શું આવશે? નરસિંહ મહેતા। એટલે કે નરસિંહ મહેતાનું ઉપનામ એવું પૂછવામાં આવે તો એનો જવાબ આવશે આદ્ય કવિ અથવા તો આદિકવિ। આગળનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે નરસિંહ મહેતાનો સમયગાળો જણાવો, તો શું આવશે? 15મી સદી। હવે એનાથી આગળ આપણે કવિ પરિચયની અંદર જોઈએ। નરસિંહ મહેતાએ છે અનેક કૃતિઓની રચના કરી છે, પરંતુ આપણે જે અહીં પાઠ્યપુસ્તકની અંદર કૃતિઓ આપી છે એના વિશે જોઈએ તો હાર, હુંડી, શ્યામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ વગેરે જેવી કૃતિઓ છે એ નરસિંહ મહેતાની પ્રખ્યાત કૃતિઓ છે। એનાથી આગળ આપણે જોઈએ તો પદો, તો ચાતુરીઓ છે, હિંડોળાના પદો છે, વસંતના પદો, કૃષ્ણલીલાના પદો વગેરે જેવા પદોની પણ નરસિંહ મહેતાએ છે રચના કરી છે। તો આગળનો પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે અને બોર્ડની અંદર ઘણી વખત પૂછાય છે, તો એ કઈ રીતે પૂછાય? કે પદો છે, આ નરસિંહ મહેતાના જે પદો છે એ શેના તરીકે જાણીતા છે, એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ શું આવશે? પ્રભાત્યા તરીકે। નરસિંહ મહેતાના પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે। આગળનો પ્રશ્ન એ પણ ખૂબ જ મહત્વનો છે કે મોટા ભાગના પદો છે નરસિંહ મહેતાના એ કયા છંદમાં લખાયેલા છે, એવું પૂછવામાં આવે તો એનો જવાબ શું આવશે? ઝૂલણા છંદ। નરસિંહ મહેતાના મોટા ભાગના પદો ઝૂલણા છંદની અંદર લખાયેલા છે। આગળનો પ્રશ્ન એવો પૂછાય કે વર્ષણ વજન પદ છે એ કોને અતિ પ્રિય હતું? વર્ષણ વજન પદ કોને અતિ પ્રિય હતું? તો એનો જવાબ આવશે ગાંધીજી। ગાંધીજીને વર્ષણ વજન પદ છે એ ખૂબ જ પ્રિય હતું। એનાથી આગળ હવે આપણે જે આપણું કાવ્ય છે વર્ષણ વજન એના વિશે વિગતે સમજૂતી મેળવીએ। સૌપ્રથમ આપણે પહેલી પંક્તિ જોઈએ। વર્ષણ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે। હવે આ પંક્તિમાં જે શબ્દો આપેલા છે એનો તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ કે આની અંદર જે શબ્દ આપેલા છે એનો અર્થ શું થાય। તો પહેલો શબ્દ છે વર્ષણ વજન। તો વર્ષણ વજન કોને કહેવાય? તો વર્ષણ વજન એટલે ભગવાનનો માણસ। વર્ષણ વજન કાવ્યની અંદર વર્ષણ વજન શબ્દ ભગવાનના માણસ એટલે કે સજ્જન માટે વાપરવામાં આવ્યો છે। તો વર્ષણ વજન તો તેને કહીએ જે પીડ, પીડ એટલે શું? પીડ એટલે કે પીડા અથવા દુઃખ। પરાઈ, પરાઈ એટલે કે બીજાનું, પારકું। પર દુઃખે, પર દુઃખે એટલે શું? બીજાના દુઃખમાં। ઉપકાર એટલે કે ઉપકાર કરે તોય એટલે કે છતાં પણ। મન અભિમાન, અભિમાન એટલે શું? અહીં યાદ રાખજો મિત્રો, આ પૂછાઈ શકે આપણને સમાનાર્થી શબ્દની અંદર, તો અભિમાન એટલે કે ઘમંડ અથવા તો અહંકાર। તો આખી પંક્તિનો આપણે
अर्थ जोईए तो वैष्णव जन तो तेने कहिए एटले के भगवान नो माणस एने कहेवाय जे बीजाना दुखोने समझी सके जाणी सके पर दुखे उपकार करे एटले के बीजाना पर उपकार करे छता पण पोताना मननी अंदर जरा पण अहंकार के घमंड राखतो नथी तेने आ काव्यनी अंदर नरसिंह मेहताए वैष्णव जन एटले के भगवानो माणस कह्यो छे। पहली पंक्ति समझाई गई मित्रों, हवे आगळनी पंक्ति आपणे जोईए तो बीजी पंक्ति कही से सकल लोकमां सहुने वंदे निंदा न करे केनी रे वाच काच मन निचल राखे धन धन जननी तेनी रे। सकल सकल एटले के आखू अथवा तो समग्र लोकमां एटले के विश्वमां सहुने एटले के बधाने वंदे एटले के वंदन करे से निंदा निंदा नो अर्थ शुं थाय मित्रों याद रखजो द्वेष अथवा तो ईर्ष्या न करे केनी रे एटले के कोई नी रे तो सकल लोकमां सहुने वंदे निंदा न करे केनी रे एटले के आखा विश्वनी अंदर ए बधाने वंदन करे से मान सन्मान आपे से अने ए कोई पण व्यक्ति प्रत्ये ईर्ष्या के द्वेष राखतो नथी। वाच एटले के वाणी काच काच एटले मित्रों काछड़ी एवो अर्थ थाय परंतु आपणा आ काव्यनी अंदर काच एटले शुं तो काच माटे आपणा काव्यनी अंदर चारित्र काच शब्द शेना माटे वपरायो छे चारित्र माटे मन एटले के मन हृदय आपणुं अंतर अने निचल निचल एटले शुं मित्रों के स्थिर निर्मळ धन धन जननी तेनी रे जननी एटले के माता तो सकल लोकमां एटले आखा विश्वनी अंदर ए बधाने सन्मान करे से वंदन करे से कोई पण व्यक्ति प्रत्ये निंदा करतो नथी। वाच काच अने मन एटले के वाणी चारित्र अने मनने ए स्थिर राखे से एवा व्यक्तिनी एटले के एवा वैष्णवजननी माताने अहीं धन्य कही से। आ पंक्ति समझ्या पछी हवे मित्रों आपणे आगळनी पंक्ति जोईए तो आगळनी पंक्ति शुं छे समदृष्टिने तृष्णा त्यागी पर स्त्री जेने मातरे जीहवा थकी असत्य न बोले पर धन नवजाले हाथरे। समदृष्टि समदृष्टि एटले के समान दृष्टि राखनार तृष्णा तृष्णा एटले शुं तो लालचा इच्छा त्यागी एटले के त्याग करवो पर स्त्री एटले के पारकी स्त्री। आगळनो शब्द जोईए पछीनो जीहवा जीहवा एटले मित्रो जीभ थाय परंतु आपणा आ काव्यनी अंदर एना माटे शुं शब्द वापर्यो छे वाणी। पछी असत्य एटले के खोटू बोलवू असत्य एटले के खोटू बोलवू परंतु अहीं असत्य न बोले एटले के खोटू बोलतो नथी पर धन एटले के पारकू धन। तो आखी पंक्तिनो अर्थ आपणे जोईए समदृष्टिने तृष्णा त्यागी समदृष्टिने तृष्णा त्यागी एटले के वैष्णवजन एने कहेवાય કે જે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે લાલચા અથવા તો ઈચ્છા છે એનો ત્યાગ કરે પર સ્ત્રી જેને માતરે એટલે કે પારકી સ્ત્રીને એ માતા સમાન ગણે એવા વ્યક્તિને અહીં આ કાવ્યની અંદર વૈષ્ણવજન કહ્યો છે। જીહવા થકી અસત્ય ન બોલે એટલે કે વૈષ્ણવજન છે ભગવાનનો માણસ છે એ ક્યારેય પણ જૂઠું બોલતો નથી। પરધન નવજાલે હાથ રે પરધન એટલે કે પારકા ધનને ક્યારેય પણ હાથ અડાડતો નથી અથવા તો પારકા ધનને સ્પર્શ કરતો નથી એવા વ્યક્તિને અહીં વૈષ્ણવજન કાવ્યની અંદર નરસિંહ મહેતાએ ભગવાનનો માણસ એટલે કે સજ્જન કહ્યો છે। આગળની પંક્તિ હવે આપણે જોઈએ મોહ માયા વ્યાપે નહીં તેને દઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી રે લાગી સકળ તીર્થ તેના તનમાં રે।
હવે અહીં આપણે શબ્દોનો અર્થ જોઈએ. પહેલા તો મોહ, મોહ એટલે કે આસક્તિ, આકર્ષણ. પછી માયા એટલે કે મમતા, સ્નેહ, પ્રેમ. પછીનો શબ્દ છે દઢ, દઢ એટલે કે મજબૂત. આગળનો શબ્દ જોઈએ કે વૈરાગ્ય. તો વૈરાગ્યનો અર્થ શું થાય? રાગ કે આસક્તિ ન હોય તે. શું? રાગ કે આસક્તિ ન હોય તે. પછી રામ નામ શું? તાળી રે લાગી. તો મિત્રો યાદ રાખજો કે તાળી લાગવી એટલે શું? તો કે એકતાન થવું. અને તન એટલે કે શરીર. તો હવે આપણે આખી પંક્તિનો અર્થ જોઈએ કે અહીં આ કાવ્યની અંદર આ પંક્તિમાં વૈષ્ણવજન છે એ કોને કહ્યો છે? તો કે જેના હૃદયમાં મોહ માયા કે આકર્ષણ હોતું નથી, જેના હૃદયમાં મોહ માયા કે આકર્ષણ હોતું નથી, જેના મનમાં દઢ વૈરાગ્ય હોય તેનું સમગ્ર શરીર છે એક તીર્થયાત્રા સમાન છે. તો એવા વૈષ્ણવજન ના ને મળવાથી આપણે ક્યાંય પણ તીર્થયાત્રામાં જવાની જરૂર રહેતી નથી એવું નરસિંહ મહેતા છે એ આ કાવ્યની અંદર કહે છે. હવે એના પછી આપણે છેલ્લી પંક્તિ જોઈએ. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. તો અહીં આપણે શબ્દોના અર્થ જોઈએ તો પહેલો શબ્દ છે વણલોભી. વણલોભી એટલે શું? લોભ વિનાનું. પછી છે કપટ રહિત, તો કે કપટ વિનાનું. કપટ એટલે શું થાય? તો કે છલ, પ્રપંચ. એના પછી છે રહિત એટલે કે વિનાનું. કામ, કામ એટલે કે ઈચ્છા, વાંચના. નિવાર્યા એટલે કે દૂર કર્યા. અને ભણે, ભણે એટલે શું? તો કે કહે. નરસૈયો એટલે કે આપણા કાવ્યના કવિ નરસિંહ મહેતા. એના પછી યાદ રાખજો મિત્રો કે કુળ 71 તાર્યા. તો એટલે શું? 71 કુળ તારવા એટલે શું? તો કે બધા જ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. તો હવે આપણે આ પંક્તિનો અર્થ જોઈએ. તો વૈષ્ણવજન કોને કહ્યો છે નરસિંહ મહેતાએ? કે જે લોભ વિનાનો હોય, કપટ વિનાનો હોય, ઈચ્છા અને ક્રોધ જેમણે ત્યાગ કર્યા હોય, આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. એટલે કે સમગ્ર પૂર્વજોનો, એટલે કે આપણા બધા જ પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય છે. તો એવા વ્યક્તિને આ કાવ્યની અંદર છે એ વૈષ્ણવજન નામ એ નરસિંહ મહેતાએ આપ્યું છે. એવા વ્યક્તિને નરસિંહ મહેતાએ વૈષ્ણવજન કહ્યો છે. મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી આ એજુ મુસાફિર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અમે પૂરો પ્રયત્ન કરીશું કે તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ. તો હવે આપણે મળીએ આગળના વિડીયોમાં.